વાડજ છીપડાગડે ત્યાં ફરિયાદ કોને કરવી? આવો જ કંઈક તાલ વેરાવળ રેલવે ડિવિઝનમાં સર્જાયો છે અને રેલવે ટિકિટના કાળાબજારીના મસ મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આરપીએફની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરાયો છે, જેમાં રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ભૂંડી ભૂમિકા સામે આવી છે. સમગ્ર કૌભાંડની તપાસ ચલાવી રહેલ વેરાવળ આરપીએફના પીએસઆઈ ઉદય ભાનસિંહે માહિતી આપતા જણાવ્યું કે વેરાવળ રેલવે ડિવિઝનના તલાલા, સાસણગીર, વિસાવદર, દામનગર જેવા નાના મીટર ગેજ રેલવે સ્ટેશનો પરથી પ્રતિદિન 1 લાખની તત્કાળ ટિકિટના બુકિંગ થતા જે શંકાના દાયરામાં હતા અને રેલવે ટિકિટના કાળાબજારીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવાની ચોક્કસ બાતમી આધારે છેલ્લા 1 વર્ષથી આ રેકેટનો પર્દાફાશ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં ગત તારીખ 24 એપ્રિલના સાસણગીર રેલવે સ્ટેશન પરથી અમદાવાદ, લખનૌ, સુરત શાહગંજ અને સુરત મુઝફ્ફરનગર એમ 3 તત્કાલ ટિકિટનું કોઈ વ્યક્તિની ઉપસ્થિતિ વગર જ બુકિંગ થયું હતું. આરપીએફની ચુનંદા ટીમ દ્વારા ટિકિટના પીએનઆર આધારે અમદાવાદ અને સુરતમાં પેસેન્જરને ટ્રેસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવેલ, જેમાં આ ત્રણેય ટિકિટનો બ્લોક નો ભાવ ચૂકવી ખરીદ કરાયેલ, જે આધારે આ ટિકિટ કોની પાસેથી ખરીદ કરાયેલ તે દિશામાં તપાસ હાથ ધરતા અમદાવાદ સુરતના રેલવે ટિકિટના કાળાબજારીઓ મારફત વેરાવળ રેલવે ડિવિઝનના રેલવે જ બુકિંગ ક્લાર્ક સુધી પગેરું પહોંચ્યું હતું. સાસણગીર સ્ટેશનનો બુકિંગ ક્લાર્ક સંદીપ અગ્રાવત, તાલાલા સ્ટેશનનો બુકિંગ ક્લાર્ક મનીષ શ્રીવાસ્તવ, વિસાવદર સ્ટેશનનો બુકિંગ ક્લાર્ક નીતિન દમણિયા અને દામનગર સ્ટેશનનો ડેપ્યુટી એસએસ શિવકૃપાલ પાસવાનની સંડોવણીના પુરાવા સામે આવતા ચારેય રેલવે કર્મચારીઓ સહિત અન્ય 4 કાળાબજારીઓ વિરુદ્ધ ગુનો નોંધી દાખલ કરી ધરપકડ કરવામાં આવી. રેલવેના જ કર્મચારીઓ દ્વારા ચલાવાતા આ કાળાબજારીના રેકેટનો પર્દાફાશ થતાં રેલવે વિભાગમાં ખળભળાટ મચ્યો છે. તપાસનીશ અધિકારી ઉદય ભાનસિંહના જણાવ્યા મુજબ ચારેય રેલવે અધિકારીઓ પોતાની પત્નીઓના બેંક એકાઉન્ટ મારફત ભ્રષ્ટાચારના નાણાં મેળવતા હતા. તલાલા રેલવે સ્ટેશનના બુકિંગ ક્લાર્ક મનીષ શ્રીવાસ્તવે તલાલાના સંજય હરિયાણી નામની વ્યક્તિનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું, પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી પોતે આ એકાઉન્ટ મેનેજ કરતો હતો અને તેમાં નાણાં મંગાવતો હોવાના પુરાવા સામે આવ્યા છે. રેલવે તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે ઊભી કરેલ તત્કાલ બુકિંગ સેવાનો રેલવેના જ ભ્રષ્ટ અધિકારીઓએ અને કર્મચારીઓ ગેરલાભ ઉઠાવી રેલવે ટિકિટના કાળાબજારીનું રેકેટ ચલાવી રહ્યાની પુષ્ટિ થઈ. ત્યારે આ રેકેટના 4 ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે પણ જોડાયેલો હોવાની ચર્ચા ઉઠી છે. રેકેટમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી બદલે ફરી નજીકના જ રેલવે સ્ટેશનમાં બઢતી સાથે બદલીઓ કરતા અનેક તર્કો વિતરતો સર્જાયા છે. આગળની તપાસમાં અન્ય વધુ રેલવેના જ અધિકારી કર્મચારીઓની સંડોવણી સામે આવી તેવી શક્યતા વર્તાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેતન અપારનાથી ગીર સોમનાથ. મેં સબ ઇન્સ્પેક્ટર ઉદયભાનસિંહ, પોસ્ટેડ વેરાવળ પોસ્ટ. अच्छा सर, बात की जाए तो रेलवे की टिकट का ब्लैक का एक बड़ा रैकेट पकड़ा है, क्या है पूरी जानकारी, कौन कौन लोग इसमें इन्वॉल्व है, किस किन की गिरफ्तारी है, पूरा मामला? 28/4/2021 को एक मामला दर्ज किया था जिसमें शासन रेलवे स्टेशन से 3 टिकटें जारी की गई थी और वो यात्री भी कोई नहीं था लेने वाला, उसके बावजूद भी टिकटें जारी हुई. तो मैंने जो है उन टिकटों के यात्रियों से सूरत और अहमदाबाद में उनको ट्रेस किया. ट्रेस करने के बाद एक मामला रजिस्टर किया मैंने वेरावल CR 70/2021 अंडर सेक्शन 143 रेलवे एक्ट. 28/4 को मामला दर्ज किया गया. इसमें मैंने अभी तक की जांच में 4 रेलवे कर्मचारियों के समेत कुल 4 बाहरी एजेंटों को, कुल 8 व्यक्तियों को मैं इसमें अरेस्ट कर चुका हूँ. बात की जाए तो 4 लोग जो रेलवे के टिकट ब्लैक कर रहे थे उसके साथ रेलवे के ही 4 कर्मचारी का इन्वॉल्वमेंट है, कैसे इन लोगों का इन्वॉल्वमेंट रहता था, कैसे ये पूरा रैकेट चलाते थे? ये जो है इसमें अहमदाबाद, सूरत और मुंबई तीनों जगह के जो टिकट दलाल हैं वो जो है इनके कॉन्टेक्ट में थे, व्हाट्सएप जरिए, टेलीफोन के जरिए. ये व्हाट्सएप पर टिकटें आपको फॉर्म पर्टिकुलर आता था और ये जो है टिकटें बनाकर ट्रेवल्स के द्वारा टिकटें उनको पहुँचाते थे और जो टिकटों का जो पैसा रहता था अमाउंट वो जो है इनके बैंक अकाउंट में या खुद के अकाउंट में या किसी की पत्नी के अकाउंट में या मतलब बाहरी व्यक्ति का भी एक दो अकाउंट उन्होंने यूज़ कर रखा था, उसमें ये लोग पैसे भेजते थे और ये टिकटें यहाँ से होके जाती थी. ये करीबन मैं 1 साल से इस मामले का पर्दाफाश करने के लिए इन लोगों के पीछे पड़ा था. जो फिलहाल में हमारे द्वारा अरेस्ट किए गए 4 रेलवे कर्मचारी, एक जो है मनीष कुमार श्रीवास्तव तलाला स्टेशन पर बुकिंग क्लर्क है, नितिन